રાજ્યનો માર્ગ હંકવાન વિભાગ દ્વારા લાંબા સમયથી બારડોલી સુપા રોડને પોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત દબાણ દૂર કરવા માટે મૌખિક તેમજ લેખિત સૂચના આપવામાં આવી હતી, જે બાદ પણ મિલકત ધારકોએ દબાણ દૂર ન કરતા આજે જેસીબી મશીન વડે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાવવામાં આવ્યા છે। વેપારીઓ સાથે અધિકારીઓનું હળવું ઘર્ષણ પણ થયું હતું। નવસારી નેશનલ હાઈવે નંબર 48 પાસેથી પસાર થતા બારડોલી સુપા રાજ્ય ધોરીમાર્ગ અને પોળો કરવા ની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત 12 મીટર જેટલા માર્ગમાં અવરોધરૂપ બનેલા દબાણને દૂર કરવા માટે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સહિત પ્રાંત અધિકારી જનક ઠાકોરની આગેવાનીમાં આ ડિપ્લોમેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। માર્ગ મકાન વિભાગ દ્વારા 3 વખત 25થી વધુ મિલકત ધારકોને દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ નોટિસને અવગણી દબાણ દૂર કરાયું ન હતું। મિલકતને ડિમોલિશન કરાવતા કેટલાક મિલકત ધારકોએ વાંધો ઉઠાવ્યો હતો, જેથી થોડા સમય માટે કામગીરી અટકી હતી, પરંતુ વેપારીઓને સમજાવી ડિમોલિશનની કામગીરી ફરીવાર રાબેતા મુજબ બની હતી। લાંબા સમયથી આ રોડ કરવાની કામગીરી વિલંબ થતો હતો, જેથી વહીવટીતંત્રએ કડક ખાતે કામ લઈને હાથે ડિમોલિશન કામગીરી શરૂ કરી છે। ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયા બાદ રોડ 12 મીટર પહોળો કરવામાં આવશે, જેથી નવસારીથી બારડોલી આવન જવન કરવા માટે ભવિષ્યમાં સરળતા રહેશે। નવસારી જિલ્લાના બારડોલી સુપા રોડ માટે જે રોડ વાઇડિંગનું કામ કરવાનું હતું તે માટે રિબન ડેવલપમેન્ટ રૂલ્સના નિયમ મુજબ કુલ મધ્યરેખાથી 12 મીટર સુધીના કોઈ પણ બાંધકામ ન હોવો જોઈએ તેવો રાજ્ય સરકારના નિયમને આધીન બારડોલી સુપા રોડ ઉપર વાઇડિંગ કરવાના કામને લઈને અડચણ ઊભી થતી હતી। તેઓ સાથે અનેકવાર નોટિસ, મિટિંગ અને પરામર્શ કરવા છતાં પણ આ દબાણો દૂર સ્વેચ્છાએ ન કરતા આજે આ કામની ગતિ આવે અને ઝડપથી રોડ વાઇડિંગનું કામ થઈ શકે તેવા હેતુસર માર્ગ અને મકાન વિભાગની દરખાસ્તના આધારે આજે પ્રાંત અધિકારી શ્રી નવસારીના માર્ગદર્શન હેઠળ આ ડિમોલિશન કરવામાં આવે છે, અને જે 12 મીટરના ત્રિજ્યાની અંદર જેટલા કામો હશે તેટલા તમામ દૂર કરવામાં આવશે।